સ્વાધ્યાયનો દાખલા નંબર 4.20 એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણેનો મળે છે. તો સ્થાન સદિશ તમને આપ્યો છે આર ઇઝ ઇક્વલ ટુ 3 ti - 2 t² j + 4 k μ. જ્યાં ટી એ સેકન્ડમાં છે તથા દરેક સહગુણકનો એકમ એવી રીતે લીધેલ છે કે જેથી આર મીટરમાં મળે. ટૂંકમાં બધું SI એકમ પદ્ધતિ પ્રમાણે છે. તો કણનો વેગ તથા પ્રવેગ મેળવો. તો આપણને સ્થાન આપ્યું છે અને વેગ શોધવાનો કીધો છે. તો આપણને ખબર છે કે વેગ શોધવા માટે તમારે સ્થાન જે છે સ્થાનાંતર સદિશ કે સ્થાન સદિશ એનું વિકલન કરવું પડે. તો d/dt ઓફ આર 3 ti - 2 t² j + 4 k. રેડી? એટલે આનું વિકલન કરો તો 3 i - 4 t j. આ થઈ ગયું તમારું વેગ સદિશ મીટર પર સેકન્ડમાં. અને પ્રવેગ શોધવો હોય તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. એટલે d/dt વેગ આપણને મળી ગયો અહીંયાથી 3 i - 4 t j. તો ઇઝ ઇક્વલ ટુ આન્સર આવશે -4 j. તો અહીંયા જે પ્રવેગ મળ્યો એમાં ક્યાંય સમય નથી આવતો, એટલે આ જે પ્રવેગ છે તમારો એ અચળ છે, સમય આધારિત નથી. તો પહેલાંનો આન્સર મળી ગયો, વેગ અને પ્રવેગ મળી ગયા. ટી બરાબર 2 સેકન્ડે કણના વેગનું માન શોધવાનું છે, એટલે કે મૂલ્ય. તો ટી બરાબર 2 સેકન્ડે એટલે ટી બરાબર 2 મૂકતા આ સમીકરણ. તો વી ઇઝ ઇક્વલ ટુ 3 i - 4, ટીની જગ્યાએ 2 મૂકો તો વેગ મળ્યા 3 i - 8 j. અને આપણે આનું મૂલ્ય શોધવાનું છે. તો વેગનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 3² + -8² એટલે અંડરરૂટ 9 + 64 એટલે ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 73. એટલે આ થઈ ગયું તમારા વેગનું મૂલ્ય મીટર પર સેકન્ડમાં. અને એની દિશા શોધવાની છે. તો વેગની દિશા શોધવા માટે આપણે ટેન થીટા લઈશું. ટેન થીટા બરાબર y ઘટક વેગનો ભાગ્યા વેગનો એક્સ અક્ષનો ઘટક. તો વેગનો વાય ઘટક કયો કહેવાય? તો કે આ જે છે એ વાય ઘટક કહેવાય. એટલે 8 / x^3. હવે વાય ઘટકની આગળ માઇનસ, એટલે આપણે અહીંયા માઇનસ લખવું પડે. એટલે ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 8/3, થીટા ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્વર્સ - 8/3. એટલે આને તમે ભાગાકાર કરીને સોલ્વ કરો તો થીટા એ એપ્રોક્સિમેટલી 70 ડિગ્રી મળશે, જે એક્સ અક્ષની સાથે નીચે તરફ મળે. રેડી? એપ્રોક્સિમેટલી 70 ડિગ્રી આન્સર આવે, જે એક્સ અક્ષની સાથે નીચે તરફ મળશે. આ થઈ ગયો આપણો આન્સર.